નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી YouTube ચેનલ માં। મિત્રો, હાલ આગામી 2-3 દિવસ સુધી રાજ્યની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એવામાં મિત્રો, આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે। આ સાથે સાથે મિત્રો, બીજી બાજુ જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદ તો અમુક અંશે વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। જેની અંદર મિત્રો, આપણે વાત કરીએ અલગ અલગ વિસ્તારોની તો જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, સુરત, તાપી, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ વગેરે વિસ્તારોની અંદર વરસાદ ખાબકી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ તો આગામી દિવસોની અંદર હળવો વરસાદ પણ નોંધાઈ શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે મિત્રો, જેમ વરસાદની નવી સિસ્ટમ સક્રિય થશે અને તેમ પણ મિત્રો તે ગુજરાતને કેટલી અસર કરશે તેના વિશે પણ મિત્રો જેમ સંપૂર્ણ નવી અપડેટ આવશે એમાં અમે તમને જણાવતા રહીશું। આ સાથે સાથે આગામી 2-3 દિવસ સુધી રાજ્યની અંદર વાદળછાયા વાતાવરણ સાથે ભારે વરસાદ તો અમુક અંશે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, અમુક અંશે વીજળીના કડાકા ભડાકા સાથે પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। ઓક્ટોબર મહિનાની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, એટલે કે નવી સિસ્ટમો સક્રિય થશે અને તે ગુજરાત રાજ્યની અંદર અસર કરીને તે ફરી વખત વરસાદી માહોલ જોવા મળી શકે છે। આ સાથે સાથે ચોમાસું વિદાય પણ લેવા જઈ રહ્યું છે, એવામાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે। આ સાથે સાથે ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયા આસપાસ મિત્રો વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, અને ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવન ફૂંકાવાની સાથે સાથે વરસાદની પણ હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે।